વિગતવાર સમાચાર પર નજર કરીએ તો વિંછિયા તાલુકાના ગુંદાળા ગામે રાજકોટ જિલ્લાના ભારતીય કિસાન સંઘના પ્રમુખ દિલીપભાઈ સખિયાએ વિંછિયા તાલુકાના 100 જેટલા ખેડૂત આગેવાનો અને સરપંચ સાથે ખેડૂતના પાક વીમા મુદ્દે ખાસ મીટિંગ યોજી હતી. વિંછિયા તાલુકાના 6 ગામના ખેડૂતોને પાક વીમો 2-4 દિવસમાં ચૂકવામાં નહીં આવે તો 11 એપ્રિલે 15,000થી વધુ ખેડૂતો એકત્રિત થઈને રાજકોટ કલેક્ટર કચેરી સામે સરકારનો વિરોધ કરી રાજકોટ કલેક્ટરને આવેદનપત્ર આપશે. વિંછિયા તાલુકાના ખેડૂત આગેવાનો સાથે મીટિંગમાં ભારતીય કિસાન સંઘ રાજકોટ જિલ્લાના પ્રમુખ દિલીપભાઈ સખિયાએ નિવેદન કર્યું હતું. જો સરકારને મત જોઈએ તો પાક વીમો દેવો પડશે. મહત્વની વસ્તુ એ પાક વીમો. આવડી મોટી સરકાર અને જાગૃત સરકાર છે, હાલની તકે વિંછિયામાં એવડો મોટો જંગ રમાઈ ગયો, છતાં પણ આજ વિંછિયા તાલુકાના 4-5 ગામ એવા છે કે આજુબાજુમાં બધાને વીમો મળ્યો અને એ 5 ગામને જો તારવવામાં આવ્યા તો એ ક્યું રાજકારણ છે? એમાં કઈ સિસ્ટમ કામ કરી ગઈ છે? આ લોકો આ અછતના દિવસમાં અછત જાહેર કરેલા તાલુકાની અંદર જો પાક વીમો 0% મળે તો આ ખેડૂત કઈ રીતે જીવી શકે? આ એના માલધારીઓ એના માલને કેમ રાખી શકશે? એના આવતા વર્ષને જે બિયારણ છે, દવા છે, ખાતર છે, એની વ્યવસ્થા કેમ કરશે? કોઈના પેટમાં પાણી નથી હલતું. આ લોકો રજૂઆત કરીને થાયકા છે તો હવે ક્યાં રસ્તે આવું? એના સંદર્ભમાં નક્કી કર્યું છે કે જો 2-4 દિવસમાં આનો નિકાલ નહીં આવે ને તો 11 તારીખે રાજકોટની અંદર અમારે મજબૂરન સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી અને અમારે જવું પડશે. કારણ કે અમારા પાક વિનાની આ લડત માટે અમારે રાજકોટની અંદર અમારે શક્તિ પ્રદર્શન માટે જવું પડશે. ખેડૂતના પાક વીમા માટે દરેક પ્રકારના પ્રયાસો કરવામાં આવશે. અમે એક જ વસ્તુ કહેવામાં આવે, અમે ધારાસભ્યથી માંડી જિલ્લા પંચાયતના સદસ્ય માંડી બધાને અમે રજૂઆત કરી છે કે ભાઈ અમારો શું એવો વાક છે કે અમારા 4-5 ગામને રાખી દીધા છે. આવા રાજકોટ જિલ્લાની વાત કરીએ આમ તો 3 તાલુકાને જ અછત જાહેર કર્યા પછી 0% વીમો આપ્યો હોય એ પણ એક ગવર્મેન્ટની નીતિ કઈ સમજણી જ નથી પડતી. અને જિલ્લા ખેતીવાડી અધિકારીથી માંડી તલાટી મંત્રીથી માંડી વિસ્તરણ અધિકારી માંડી કોઈને ખબર નથી કે પાક વીમાની પ્રોસેસ કઈ રીતની હોય છે. આ એક કઈ રીતનું પેકિંગ વાળું કામ છે કે કોઈને ખ્યાલ જ નથી. આ લોકશાહીની અંદર આ સિસ્ટમ કઈ રીતે ચાલે? પાક વીમો એ અમારું જીવન છે અને અમારો હક છે, એને આપવો એની ફરજ છે. જો એમાં એને કામ ન કરવું હોય ને, જો મત જોતો હોય તો વીમો દેવો પડશે, દેવો પડશે અને દેવો જ પડશે. ગમે એવા આચાર્ય જનક પ્રોગ્રામ કરશું, અમારે 11 તારીખે રાજકોટની અંદર અમારું આંદોલન છે. ત્યાર પછી જો નિર્ણય નહીં આવે તો ખેડૂત સ્વાભાવિક પોતાની રીતે કોઈ પણ પ્રકારના કાર્યક્રમ કરવા માટે સરકાર તૈયાર રહીએ. ખેડૂત એનો હક લેવા માટે ગમે એ કરવા તૈયાર છે. દેવરાજ મકવાણા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ વિંછિયા.